હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે બધાનું ફરીથી એકવાર. બરાબર, આપણે આગળના બે ભાગ છે એમાં એક પહેલા ભાગમાં 51 થી 62 સુધીના પ્રશ્નો જોઈ ગયા અને બીજા ભાગમાં 63 થી 75 સુધીના ક્વેશ્ચનનું ડિટેલમાં સોલ્યુશન જોયું છે બધા. તો જો હજી તમે ચેક ના કર્યા હોય તો ચેક કરી લેજો, બરાબર. અને જો હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં જે બેલનું આઇકન છે એ પણ દબાવી દેજો અને વિડીયોને લાઇક પણ કરજો અને શેર પણ કરજો, બરાબર. ચાલો તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે 70 થી 74 થી 80, બરાબર. તો હવે આ રીઝનિંગના ક્વેશ્ચન ચાલુ થયા, બરાબર. તો ચાલો આપણે એનું સોલ્યુશન જોઈએ. તો તમને શું માહિતી આપી છે, તો 11 મિત્રો છે ક્રિકેટ મેચ જોવા ગયા છે, બરાબર. અને એક હરોળમાં બેસે છે, તો એ જે હરોળ છે એમાં એક કયા ક્રમમાં બેસે એ આપણે ગોતી લઈએ. તો પછી એને જે 5 ક્વેશ્ચન નીચે પૂછ્યા છે એનો આપણે આન્સર છે એ તમે આપણે આરામથી આપી શકીએ, બરાબર. તો એ ચાલો આપણે જોઈએ. તો પહેલું શું તમને માહિતી આપી છે કે ટી એ પીની તરફ ડાબી બાજુએ બેઠો છે, બરાબર. તો શું થાય, તો પી અહીંયા હોય તો ટી ક્યાં આવે, અહીંયા આવે, બરાબર. અને યુની જમણી બાજુ ત્રીજે છે, બરાબર. તો યુની જમણી બાજુ, તો અહીંયા યુ હોય તો આ જમણી બાજુ ત્રીજા થઈ ગયો, બરાબર. પછી અમે આ ત્રણમાંથી કોઈ માહિતી આપી હોય એવું બીજી માહિતી કઈ છે, તો એ માહિતી છે આમાં. જો અહીં પી વાળી માહિતી આપી છે, બરાબર. તો પીની તરતની જમણી બાજુએ આર છે, મતલબ તરતની જમણી બાજુએ આર થઈ ગયો. અને શું કીધું છે, પી છે એ ઓની જમણી બાજુ બીજા ક્રમે છે. તો ઓ અહીંયા હોય તો એ પી એની જમણી બાજુ બીજા ક્રમે થઈ જાય, બરાબર. તો આ વસ્તુ ફિક્સ થઈ ગઈ કે યુ ખાલી જગ્યા ઓ ટી પી આર, બરાબર. તો હું અહીંયા લખી નાખું છું, યુ ખાલી જગ્યા ઓ ટી પી આર, બરાબર. તો જો આ છે એ જ છે, બરાબર. તો આ અહીંયા લખેલું છે એટલે હું લખતો નથી, બરાબર. તો આ એક એક આ ફિક્સ થઈ ગયું, બરાબર. હવે બીજું શું છે, બીજી બે માહિતી તમને આપી છે. તો પહેલી આ જુઓ, તો એમાં શું કીધું છે, વી એ એમ અને એનનો તરતનો પાડોશી છે અને એસની ડાબી બાજુ છે. તો વી જે એમ એનની વચ્ચે હશે તો ફાઇનલ થઈ ગયું, એટલે આમ હશે વી એમ વી એન, બરાબર. એમ વી એન અથવા તો એન વી એમ, આ બે રીતે હોઈ શકે, બરાબર. પછી શું કીધું છે, એચની ડાબી બાજુએ ત્રીજે છે, એસની ડાબી બાજુએ ત્રીજે છે. તો એસ અહીંયા હોય, બરાબર, તો એની ડાબી બાજુએ ત્રીજો થઈ ગયો. એ જ રીતે એસ અહીંયા હોય તો એની ડાબી બાજુએ ત્રીજે વી થઈ જાય, બરાબર. તો આ બે પોસિબિલિટી છે, બરાબર. પછી આગળનું જે ચોથું આપ્યું આપણને શું છે, તો એક આ થઈ ગયું, બરાબર. અને બીજું થઈ જશે એન વી એમ ખાલી જગ્યા અને એસ, બરાબર. તો આ બે આપણી પાસે પોસિબિલિટી છે. હવે આગળ શું માહિતી આપી છે, તો કે એમ એ ક્યુની જમણી બાજુ બીજે છે. તો એમ છે, બરાબર, અહીંયા એમ છે એ ક્યુની જમણી બાજુ બીજે. તો ક્યુ અહીંયા હોય, બરાબર, તો એની જમણી બાજુ બીજે એમ થઈ જાય, બરાબર. વીસમાં એક ખાલી જગ્યા મૂકી દો તો એની જમણી બાજુ એમ થઈ જાય. અને પછી શું કીધું છે, તો ક્યુ એ હરોળના અંતિમ છેડે છે, અંતિમ છેડે છે, બરાબર. તો તમે જો આમાં આજે એમાં ક્યાંય ક્યુ તમે મૂકી જ નહીં શકો, બરાબર. તો જે આ ઓપ્શન છે ને ખોટો છે, બરાબર. તો સાચો ઓપ્શન કયો છે, આવડો આ. તો એમાં શું થઈ જશે, જો ક્યુ ખાલી જગ્યા એમ વી એન અને ખાલી જગ્યા એસ, બરાબર. તો આટલી તમે માહિતી તમને મળી જશે. તો તમને અહીંયા બે વસ્તુ મળી ગઈ, બરાબર, બરાબર. તો હવે તમને જે મળી ગઈ છે, તો આ અહીંયા જે ખાલી જગ્યા આવે છે ને ત્યાં તમે આ યુને ફિટ કરી દો અને આ ખાલી જગ્યામાં અહીંયા એસને જ આવવા દો, બરાબર. તો તમારે જો તમે 1 2 3 4 5 અને 10નું તો તમે કરી જ નાખ્યું છે, બરાબર. તો હવે તમને આ બે મળી ગયા, યુ પી ટી યુ ઓ ટી પી આર, બરાબર, અને ક્યુ એમ વી એન એસ, બરાબર. તો ચાલો અમે સોલ્યુશન હું તમને આગળનું કરાવું. તો એ છે, બરાબર. તો જો આપણને આ બે લાઇન મળી ગઈ કે યુ ઓ ટી પી આર અને એમ વી એન એસ, બરાબર. અને આ બાજુ અહીંયા ક્યુ વાળી, બરાબર. તો ક્યુ અહીંયા આવી ગયું, બરાબર, ખાલી ક્યુ ખાલી જગ્યા, બરાબર. હવે જે આ ખાલી જગ્યા છે ને, બરાબર, એમાં આપણે અહીંયા યુ મૂકી દો, બરાબર. તો બરાબર, તો આ જે છે ને એમનામાં આમાં બેસી જશે, બરાબર. યુ પછી ઓ ટી પી આર, બરાબર. તો શું થઈ ગયું, ક્યુ પછી ખાલી જગ્યા, બરાબર. ક્યુ પછી ખાલી જગ્યા પછી એમ પછી વી પછી એન પછી આ જે ખાલી જગ્યા છે એમાં આવી ગયો અહીંયા યુ આવી ગયું, એટલે યુ અહીંયા આવી ગયા. પછી એસ પછી ઓ ટી પી આર, બરાબર. તો બાકી વધુ જે અહીંયા ખાલી જગ્યામાં આવી જશે ડબલ્યુ. તો તમારું જે સોલ્યુશન છે એ શું થશે, ક્યુ ડબલ્યુ એમ વી એન યુ એસ ઓ ટી પી આર, બરાબર. તો એ તમારું સોલ્યુશન થઈ જશે. હવે તમને જે ક્વેશ્ચન પૂછ્યા છે એ તમે આના ઉપરથી તરત આન્સર આપી શકો છો, બરાબર. તો ચાલો અમે ક્વેશ્ચન જોઈએ. તમને ક્વેશ્ચન જો પૂછ્યા છે, બરાબર, તમે પૂછ્યું એસની જમણી બાજુ કોણ છે, તો એ કોણ આવશે, તો કે ઓ ટી પી આર આવશે, બરાબર. એસની જમણી બાજુ એ કોણ બેઠા છે, તો એસની જમણી બાજુએ ઓ ટી પી આર બેઠા છે, બરાબર. તો એ તમારો જવાબ થઈ જશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ તમને પૂછ્યો છે કે
હુ ઇઝ સિટિંગ ઇન ધ સેન્ટર ઓફ રો, તો મતલબ જે લાઈન છે એના સેન્ટરમાં કોણ બેઠો છે, તો એના સેન્ટરમાં બેઠો છે યુ, બરાબર. તો યુ એના સેન્ટરમાં બેઠો છે, તો તમારો જવાબ થઈ જશે યુ, બરાબર. તો એ થઈ જશે ઓપ્શન ડી તમારો જવાબ. એના પછીનો ક્વેશ્ચન છે એ છે કયું સ્ટેટમેન્ટ સાચું છે, તો તમને કીધું છે ધેર આર 3 પર્સન સિટિંગ બિટવીન પી અને એસ, પી અને એસની વચ્ચે 3 લોકો બેઠા છે, તો એ સાચું છે ખોટું? તો પી અને એસની વચ્ચે કેટલા બેઠા છે? 2. તો એ પહેલું સ્ટેટમેન્ટ છે એ તો ખોટું છે, બરાબર. પછી બીજું સ્ટેટમેન્ટ આપ્યું છે ડબલ્યુ ઇઝ બિટવીન એમ એન્ડ વી, તો ડબલ્યુ છે એ એમ અને વીની વચ્ચે છે, બરાબર. તો ડબલ્યુ છે એમ અને વીની વચ્ચે છે નહીં, એટલે બીજું સ્ટેટમેન્ટ પણ ખોટું છે, બરાબર. ત્રીજું સ્ટેટમેન્ટ આપ્યું છે એસ અને ઓ છે આર નેબર સિટિંગ ટુ ઇમિડિયેટ રાઇટ ઓફ ટી, બરાબર. તો એસ અને ઓ છે એ પાડોશી છે જે ટીની તરત જમણી તરફ બેઠા છે, તો એસ અને ઓ પાડોશી છે પણ એ ટીની તરત જમણી બાજુ ને ટીની ડાબી બાજુ એ બેઠા છે, એટલે એ સ્ટેટમેન્ટ પણ ખોટું છે, બરાબર. તો જે ચોથું સ્ટેટમેન્ટ હોય એ સાચું હોય પણ છતાં આપણે ચેક કરી લઈએ. ચોથું સ્ટેટમેન્ટ શું છે? તો એન એ વી અને યુની વચ્ચે બેઠો છે, તો એ છે એ વી અને યુની વચ્ચે બેઠો છે, બરાબર. તો ચોથું સ્ટેટમેન્ટ છે એ સાચું છે, તો એ તમારો જવાબ થઈ જશે, બરાબર. તો 78માં ક્વેશ્ચનનો જવાબ થઈ ગયો ઓપ્શન ડી, બરાબર. 79માં ક્વેશ્ચન છે, તમને પૂછ્યું છે કે ટીના નેબર કોણ છે, ટી તો ટીના નેબર કોણ કોણ છે, બરાબર. તો ટીના નેબર છે ઓ અને પી છે, તો એ તમારો જવાબ થઈ જશે ઓ અને પી, બરાબર. તો ટીના નેબર થઈ ગયા ઓ અને પી, ઓપ્શન એ, બરાબર. હવે 80માં ક્વેશ્ચન છે, તમને કીધું છે જો ક્યુ પી ઓ એન એમ ટી અને ડબલ્યુ આર એકબીજાને સ્થાન બદલે તો અંત છેડા પર કોણ આવે, બરાબર. તો છેડા પર કોણ આવે? તો છેડા પર છે એના સ્થાન આપણે બદલીએ, તો શું કીધું છે? છેડા પર અહીંયા ક્યુ છે તો એની જગ્યાએ આપણે એનું સ્થાન પી આરે બદલવાનું છે, આર છે તો એનું સ્થાન ડબલ્યુ આરે બદલવાનું છે, તો છેડા પર કોણ આવી ગયું? પી અને ડબલ્યુ, બરાબર. તો પી અને ડબલ્યુ છે તમારો જવાબ થઈ જશે, તો પી અને ડબલ્યુ ઓપ્શન સી તમારો જવાબ થઈ ગયો. તો આ રીતે આ સોલ્યુશન કરી શકો છો, બરાબર. તમે હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, એ છે 81 થી 84, બરાબર. તો એમાં તમને કહેવાય 8 મિત્રો આપ્યા છે જે વર્તુળાકાર વર્તુળની ફરતે કેન્દ્ર તરફ મોં રાખીને બેઠા છે, બરાબર. અને તમને થોડીક માહિતી આપી છે, એના આધારે તમારે પછી ક્વેશ્ચન ગોતવાના, આન્સર આપવાનો છે, બરાબર. તો ચાલો એનું સોલ્યુશન જોઈએ, બરાબર. તો એમાં તમને શું માહિતી આપી છે, બરાબર? 8 મિત્રો છે, તો અમે 4 માહિતી આપી છે, એના આધારે તમારે ગોઠવવાનું છે. શું કીધું છે પહેલી માહિતીમાં? તો વી એ ક્યુની જમણી બાજુથી ત્રીજા ક્રમે છે. હવે આપણે વીને અહીંયા મૂકી દઈએ, તો વી એ ક્યુની જમણી બાજુથી ત્રીજા ક્રમે થવું જોઈએ, તો ક્યુ ક્યાં આવે? ક્યુ અહીંયા હોય તો વી એની જમણી બાજુથી ત્રીજા ક્રમે થઈ જાય, બરાબર. અને આરની ડાબી બાજુ એ બીજા ક્રમે છે, તો આર અહીંયા હોય તો એની ડાબી બાજુ એ બીજા ક્રમે થઈ જાય વી, બરાબર. એટલે પહેલું સ્ટેટમેન્ટ પ્રમાણે આપણે 3 વ્યક્તિને ગોઠવી દીધા. બીજી માહિતી સોંપી છે, તો ક્યુ એ ટીની ડાબી બાજુ એ બીજા ક્રમે છે, ક્યુ છે એ ટીની ડાબી બાજુ એ બીજા ક્રમે છે, તો ટી અહીંયા હોય તો ટીની ડાબી બાજુ બીજા ક્રમે ક્યુ થઈ જાય, બરાબર. અને એસની તરત જમણે છે, તો એસની તરત જમણે છે કોણ? ક્યુ. તો એસ અહીંયા હોય તો એની તરત જમણે ક્યુ થઈ જાય, બરાબર, બરાબર. તો આટલું થઈ ગયું, 5 સ્ટેટમેન્ટ આપણે મૂકી દીધા. શું કે ત્રીજું, 5 અક્ષર આપણે મૂકી દીધા. ત્રીજું સ્ટેટમેન્ટ જોઈએ, તો શું કીધું છે કે યુ એ ક્યુ અને ટીની વચ્ચે છે, તો યુ છે એ ક્યુ અને ટીની વચ્ચે છે, એટલે તમારે અહીંયા યુ થઈ જશે, બરાબર, એ ક્યુ અને ટીની વચ્ચે છે. છેલ્લું સ્ટેટમેન્ટ હું આપું છું, તો પી એ આરની ડાબી બાજુએ નથી, તો પી છે એ આરની ડાબી બાજુએ ન હોય તો ક્યાં હોય? જમણી બાજુએ હોય, બરાબર. તો વધ્યું કોણ? ડબલ્યુ. તો ડબલ્યુ ક્યાં આવે? અહીંયા આવે. આપણું સિટિંગ અરેન્જમેન્ટ થઈ ગયું પૂરું, બરાબર. તો એ અહીંયા આપેલું છે, બરાબર. તો એ તમારું સિટિંગ અરેન્જમેન્ટ થઈ ગયું. તમારે બસ ક્વેશ્ચન પૂછ્યા છે અને તમારે જવાબ આપવાનો. તો શું પૂછ્યું છે? તો 81મો ક્વેશ્ચન છે કે એસની જમણી બાજુએ બીજા ક્રમે કોણ છે, તો એસની જમણી બાજુએ બીજા ક્રમે કોણ છે? જો અહીંયા એસની જમણી બાજુ, બરાબર, એસની જમણી બાજુ કઈ થાય? તો એસની આ બાજુ મોં રાખીને બેઠો છે, બરાબર, આ બાજુ મોં રાખીને બેઠો છે, તો એની જમણી બાજુ થશે આ, તો એના બીજા ક્રમે કયો છે? તો કે બીજા ક્રમે આવે યુ, બરાબર. તો 81મા ક્વેશ્ચનનો જવાબ થઈ જશે યુ. 82મો ક્વેશ્ચન, ડબલ્યુની ચોક્કસ સ્થિતિ શું છે? તો ડબલ્યુની ચોક્કસ, તમને 4 ઓપ્શન આપ્યા છે એમાં, બરાબર. તો એમાં ડબલ્યુની ચોક્કસ સ્થિતિ શું થશે? તો કે વીની જમણી બાજુએ, બરાબર, વીની જમણી બાજુએ. તો એ ઓપ્શન તમારો ઓપ્શન બી છે એ સાચો થઈ જશે. પછી 83મો ક્વેશ્ચન છે, એમાં તમને કીધું છે પ્રથમ વ્યક્તિ બીજી વ્યક્તિ તરત જમણી બાજુએ હોય એવો ઓપ્શન કયો છે? તો એમાં જે વીટી ઓપ્શન છે એ સાચો થશે, કારણ કે વી છે એ ટીની તરત જમણી બાજુએ છે, બરાબર. ટીની તરત જમણી બાજુએ કોણ છે? વી છે, બરાબર. તો એટલે વીટી છે તમારો એમાં જવાબ થઈ જશે. 84મો ક્વેશ્ચન છે, એસની ડાબી બાજુ તરફ કોણ છે? તો એસની ડાબી બાજુ તરફ કોણ છે? તો એસની ડાબી બાજુ તરફ પી છે, બરાબર, બરાબર. તો એ તમારો જવાબ થઈ જશે પી,
બરાબર. તો આ એક એક્યાસીથી 84નું ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન જોઈ લીધું, બરાબર. હવે આગળ જોઈએ 85થી 86 સુધીનું, 85 અને 86નું સોલ્યુશન, બરાબર. તો એમાં પણ તમને શું કહેવાય, થોડીક માહિતી આપી છે, બરાબર. એના આધારે તમને પ્રશ્ન પૂછેલા છે. તમને શું માહિતી આપી છે? પહેલી માહિતી આપી છે કે ઈ છે એ ડીની દક્ષિણમાં છે, બરાબર. તો ઈ ડીની દક્ષિણમાં કોણ છે? ઈ, બરાબર. તો એક માહિતી એ આપી છે. બીજું હું આપ્યું છે કે બી છે એ એફની પૂર્વમાં છે, બરાબર. તો આ પૂર્વ છે, બરાબર. આ એફ આ બાજુ આપેલો છે. પછી ત્રીજી માહિતી આપી છે કે જે બી છે એ ઈની ઉત્તર પૂર્વમાં છે, બરાબર. એટલે આ ઉત્તર પૂર્વ કહેવાય, બરાબર. તો એને આ છે. પછી ડી છે એની દક્ષિણ પૂર્વમાં બી છે, બરાબર. તો ચોથી માહિતી અને પાંચમી માહિતી એમ આપી છે કે એની ઉત્તરમાં એફ છે અને એની પૂર્વમાં છે ઈ છે, બરાબર. અને છઠ્ઠી માહિતી આપી છે કે બીની ઉત્તરમાં સી છે અને સીની પશ્ચિમમાં કોણ છે? ડી. તો આટલી તમને માહિતી આપી છે, બરાબર. એના આધારે તમે જો પહેલાં એ લઈ લો તો આમાં એ આપ્યો છે, બરાબર. તો એને એફ તમે એમનામ ગોઠવી શકો, બરાબર. આ ત્રણ પછી એમાં તમે ઈને ઈને રિલેટેડ કોની માહિતી આપી છે? તો ડીની. તો ડીની ઈ જ ઈની ઉત્તરમાં કોણ છે? ડી. તમે ડી અહીંયા મૂકી શકો, બરાબર. ડી હારે બીજી માહિતી આપી એવી કોણ છે? તો ડી છે એ સીની શું કહેવાય, એની પૂર્વમાં શું છે? સી, બરાબર. તો સી તમે અહીંયા મૂકી શકો, બરાબર. અને એની પાછળ સીની દક્ષિણમાં કોણ છે? બી. તો બરાબર, બી અહીંયા મૂકી ગયો. અમે જો આ માહિતી પણ આપણે થઈ જવી પડે ને, તો જો એફના શું કહેવાય પૂર્વમાં બી, તો એફના પૂર્વમાં બી આવી ગયો, બરાબર. બીજી શું છે કે ઈ ઈના ઉત્તર પૂર્વમાં બી હોવો જોઈએ તો ઈ થઈ ગયો. ડીના દક્ષિણ પૂર્વમાં બી હોવો જોઈએ તો એ પણ થઈ ગયો. તો આપણું આ છે એ આપણું જે પેલું છે એ થઈ ગયું, બરાબર. કે આ પ્રમાણે એમની મકાન હોય બધાના, બરાબર. તો હવે એમને તમે સોલ્યુશન પૂછ્યું છે, તો શું કીધું છે કે સીના સી એના સંદર્ભમાં કઈ દિશામાં છે? તો જે આ સી છે, બરાબર, સી એના સંદર્ભમાં કઈ દિશામાં છે? તો આ દિશા કઈ થાય? આ ઉત્તર હોય, આ પૂર્વ હોય, તો આ કઈ થાય? ઉત્તર પૂર્વ, બરાબર. તો તમારો જવાબ આવશે ઉત્તર પૂર્વ દિશામાં, એટલે ઓપ્શન બી. પછી તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે ડીના સંદર્ભમાં એફ કઈ દિશામાં હોય? ડીના સંદર્ભમાં એસ કઈ દિશામાં હોય? તો આ ડી છે, બરાબર. આ ડી છે એના સંદર્ભમાં એફ કઈ દિશામાં છે? તો એ છે આ દક્ષિણ છે, આ પશ્ચિમ છે. તો તમારો જવાબ થાય દક્ષિણ પશ્ચિમ, બરાબર. તો આ બંને ક્વેશ્ચનનો જવાબ આવી ગયો દક્ષિણ અને પશ્ચિમ, બરાબર. અમે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બરાબર. તો ચાલો પહેલાં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ચાલો. તો એમાં પણ તમને એક શું કહેવાય સિરીઝ જ આપેલી છે, બરાબર. છ લોકો આપ્યા છે અને એમની ઉંમર આપેલી છે, બરાબર. અને એના આધારે તમને પ્રશ્નો પૂછેલા છે, થોડીક માહિતી આપી છે અને એના આધારે તમને પ્રશ્ન પૂછ્યા છે. તો પહેલી માહિતી તમને એવી આપી છે કે એ છે એ બી કરતાં ઉંમરમાં મોટો છે પરંતુ ઈ કરતાં નાનો છે. એટલે તમે આ રીતે લખી શકો કે ઈ ગ્રેટર ધેન એ ગ્રેટર ધેન બી, બરાબર. પછી એ પૂછે કે એફ છે એ બી કરતાં નાનો છે, બરાબર. અને પણ એ પરંતુ શું એફ એ સૌથી નાનો નથી. એટલે તમે અહીંયા અહીંયા છોડી શકો એફ, બરાબર. એટલે ચાર તો થઈ ગયા. પછી શું કીધું કે સી છે એ બી કરતાં મોટો છે પણ સી સૌથી મોટો નથી, બરાબર. અને બીજા નંબર પર જે છે એનો 42 વર્ષ છે અને છેલ્લેથી બીજા નંબર પર છે એના 24 વર્ષ છે, બરાબર. તો તમે જો ટોટલ છ જણા છે, બરાબર. તો ચાર તો ઓટી દીધા. આપણે શું હતું એફ છે સૌથી નાનો નથી અને સી છે એ તો બી કરતાં મોટો છે, આપણને ખબર જ છે. તો વધ્યું કોણ? ડી. તો ડી સૌથી નાનો હોવો જોઈએ, બરાબર. તો આ પાંચ તો તમે લખી નાખ્યા. ચાલો હવે સી ક્યાં આવશે? સી સૌથી મોટો નથી એટલે કાં તો સી અહીંયા સી છે એક એ કરતાં કાં તો મોટો હશે ને કાં એ કરતાં નાનો હશે. એટલે બે ઓપ્શન થઈ શકે. એટલે એક ઓપ્શન આ થાય કે સી એ કરતાં મોટો હોય ને એક ઓપ્શન આ થાય કે સી છે એ કરતાં નાનો હોય, બરાબર. તો આ બે ઓપ્શન થાય. તો અહીંયા જે સી છે એની ઉંમર 42 વર્ષ થશે એફની 24 વર્ષ. અહીંયા એની 42 થશે અને એફની 24 વર્ષ, બરાબર. તો એના ઉપરથી જે પ્રશ્નો પૂછ્યા છે એનું આપણે સોલ્યુશન જોઈએ, બરાબર. તો તમને પૂછ્યું છે ત્રીજા ક્રમે સૌથી નાનો કોણ છે? તો ત્રીજા ક્રમે તમે બંનેમાં જુઓ તો ત્રીજા ક્રમે સૌથી નાનો કોણ છે? બી જ છે, બરાબર. બંનેમાં બસ તમારો જવાબ બી થઈ જશે એમાં, બરાબર. પછીનો ક્વેશ્ચન છે એમાં તમને કીધું છે કે એફ અને એની ઉંમર જો 52 વર્ષ હોય, બરાબર, બંનેની ઉંમરનો સરવાળો 52 થતો હોય તો સી અને એની ઉંમરનો સરવાળો કેટલો થાય એ તમારે ગોતવાનો છે, બરાબર. બંનેમાં એફની ઉંમર કેટલી થાય છે? 24 જ થાય છે, બરાબર. તો આપણે એની ઉંમર ગોતીએ કે એની ઉંમર કેટલી થાય? 28, બરાબર. તો એની ઉંમર આપણે લઈ લીધી 28, બરાબર. તો એની ઉંમર 28 આવી તો મતલબ આ ઓપ્શન તો ખોટો થઈ જાય આના માટે. તો એના માટે કયો ઓપ્શન સાચો હોય? આ કે એની 28 થઈ ગઈ તો સીની કેટલી થઈ ગઈ? 42. તો એ બંનેની ઉંમરનો સરવાળો કેટલો થયો? 70 વર્ષ, બરાબર. તો 70 વર્ષ છે તમારો જવાબ થઈ જશે. 89મો ક્વેશ્ચન છે. તો મેં કીધું ઈની સંભવિત ઉંમર
કઈ છે, તો આ ઈ છે એની સંભવિત ઉંમર કેટલી હોય, તો એની ઉંમર 42 કરતાં વધારે હોવી જોઈએ, બરાબર. તો તમને એક ઓપ્શન આપ્યો છે 40, તો એ તો ના હોય. બીજો ઓપ્શન 48 આપ્યો છે, તો એ હોઈ શકે. ત્રીજો ઓપ્શન 52 આપ્યો છે, તો એ હોઈ શકે. મતલબ તમે આ ચોક્કસ ના કહી શકો કે કયો જવાબ આવશે. એટલે શું કહી દેવાનું કે માહિતી અપર્યાપ્ત છે, ઓપ્શન ડી, બરાબર. તો આપણે 89 સુધીના પ્રશ્નનું સોલ્યુશન જોઈ લીધું, બરાબર. તો ચાલો હવે એકવાર ક્વેશ્ચન પેપરમાં બધાના આન્સર હું તમને કહી દઉં. તો જો 81માં કોણ આવ્યો, યુ, બરાબર. 82માં જવાબ આવ્યો વીની તરત જમણી બાજુ, બરાબર. 83માં આપણો જવાબ આવ્યો વીટી, બરાબર. 84માં આપણો જવાબ આવ્યો પી, બરાબર. અને 85માં આપણો જવાબ આવ્યો ઉત્તર પૂર્વ, બરાબર. 86માં આપણો જવાબ આવ્યો દક્ષિણ પશ્ચિમ, બરાબર. 87માં આપણો જવાબ આવ્યો યંગેસ્ટમાં બી છે, બરાબર. બી બધા કરતા ત્રીજા થર્ડ યંગેસ્ટ છે, બરાબર. પછી 88માં આપણો જવાબ આવ્યો 70 વર્ષ, બરાબર. બંનેનો સરવાળો 70 વર્ષ થશે. અને 89માં આપણો જવાબ આવ્યો માહિતી અપર્યાપ્ત છે, બરાબર. તો આટલા પ્રશ્નો આપણે સોલ્વ થઈ ગયા. હવે 90મો પ્રશ્ન છે રોજવાળો, બરાબર. તો રોજ છે, બરાબર. અર્થ સાથે કે અર્થ વગર, બરાબર. કુલ 4 અક્ષરના શબ્દો શોધો. 4 અક્ષરના શબ્દો છે આપણે શોધવાના છે, જે રોજ અક્ષરની રચના કરી શકાય છે, બરાબર. બરાબર. તો એમાં અક્ષરોનું પુનરાવર્તન થવાની મંજૂરી નથી, બરાબર. તો ચાલો એનું સોલ્યુશન જોઈએ. તો આ તો સાવ સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર. તો એમાં તમારે શું કરવાનું છે, તો રોજ આપ્યું છે, બરાબર. તમે રોજ, તો 4 શબ્દવાળો આપણે અક્ષર બનાવવાનો છે. તો પહેલી જગ્યા છે તમે 4 રીતે ભરી શકો, તો કારણ કે તમારા પાસે 4 અક્ષર છે. હવે ન્યા ગમે એક અક્ષર આવી જાય, પછી બીજી જગ્યાએ તમે 3 રીતે ભરી શકો, કારણ કે અક્ષરનું આપણે પુનરાવર્તન કરવાનું નથી. તો એક અક્ષર ત્યાં રોકાઈ ગયો હોય તો બીજી જગ્યાએ તમે 3 રીતે ભરી શકો. પછી હવે 2 અક્ષર રોકાઈ ગયા હોય તો ત્રીજી જગ્યા છે તમે 2 રીતે ભરી શકો. અને પછી 3 અક્ષર રોકાઈ ગયા હોય તો ચોથી જગ્યાએ તમે 1 રીતે ભરી શકો. તો આ બધાનો ગુણાકાર કરી નાખો એટલે તમે કેટલા શબ્દો મળે એ તમને મળી જાય, બરાબર. તો 4 × 3 એટલે 12, અને 12 × 2 = 24. તો આમ જવાબ થઈ જશે 24, ઓપ્શન સી, બરાબર. તો ઓપ્શન સી છે તમારો જવાબ થઈ જશે 24, બરાબર. તો બસ આ પાર્ટમાં આટલું જ તે. હવે બીજું છે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું, બરાબર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આગળના પાર્ટ હજી તમે જોયા ના હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે એ ચેક કરી શકો છો, બરાબર. અને બસ થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.